हेलो, वेरी गुड मॉर्निंग गर्ल्स. माई सेल्फ इज़ बीना दवे. यू मस्ट हैव सीन मी इन अवर लाइव लेक्चर थ्रू गूगल मीट. आई डील विद द सब्जेक्ट्स रिलेटेड विथ कंप्यूटर साइंस इन बीकॉम. गर्ल्स, दिस इज एन इंट्रोडक्टरी लेक्चर ऑफ सब्जेक्ट वन इन बीकॉम. देर आर टू सब्जेक्ट्स विच आर रिलेटेड विथ कंप्यूटर. फर्स्ट वन इज डी एस ई टू. In DSE2, you have two options, means you have to select only one subject out of two subjects. બે સબ્જેક્ટનું તમને ઓપ્શન આપવામાં આવશે, એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો છે. વન ઓફ ધેમ ઇઝ FEP, Fundamental of Entrepreneurship, in which you have to learn theory related with entrepreneurship. And another subject is Computer Application in Business, which is taken by me. This subject includes computer fundamental theory. No doubt, it is a theoretical subject. It is having some part of practical. And the theory is also based on computers only. If you opt this subject, then your university's paper will be of 50 marks. Other 50 marks are divided into practical exam and internal exam. That will be explained to you tomorrow in the next lecture by me. Girls, આ જે સબ્જેક્ટ છે એ જો તમે રાખો છો તો એમાં જ્યારે કોલેજે આવો છો ફિઝિકલી ત્યારે લેબમાં વીકમાં એક વખત આવવાનું થશે. વાય? બીકોઝ ઇટ contains practical portion which includes MS Word and Excel. આમ જો તો આ જે સબ્જેક્ટ છે એ ઓલમોસ્ટ તમે લોકો ભણી જ ગયા હશો. અહીંયા ખાલી ફેર એટલો છે કે તમારે મારી પાસેથી ભણવાનો છે. હા, કોલેજમાં ત્યારે તમે સ્કૂલમાં ભણ્યા હો, સ્કૂલ સ્ટુડન્ટ તરીકે સ્કૂલના ટીચર પાસેથી, અહીંયા કોલેજમાં કોલેજ સ્ટુડન્ટ તરીકે અને કોલેજના લેક્ચરર પાસેથી ભણવાનું. દેટ વિલ બી ધ ડિફરન્સ ઓનલી. હા, જે કાંઈ ટીચિંગ મેથડ અલગ હોય એ અને કોલેજની એક્ઝામ આપવાની. હા, પણ વન્સ યુ ઓપ્ટ, જો તમે સબ્જેક્ટ રાખો છો ગર્લ્સ, નથી રાખતા તો કોઈ પ્રશ્ન નથી, પણ જો રાખો છો તો આખે આખું 100 માર્ક્સનો એક સબ્જેક્ટ તમારો થઈ જાય છે આ. અને 100 માર્ક્સ કમ્પલસરી છે. વન્સ યુ ઓપ્ટેડ એટલે પછી એ કમ્પલસરી થઈ જાય છે કે જેમ બાકીના 5 સબ્જેક્ટ છે 100 માર્ક્સ ઈચ, ઇન ધ સેમ વે આનું પણ એટલું જ વેઇટેજ થઈ જશે. અને યુનિવર્સિટીની જે કંઈ પણ તમારી માર્કશીટ છે, એક્ઝામ છે,
હા, એ બધું જ અહીંયા સ્કૂલની સિસ્ટમ જેવું નથી. હા, સ્કૂલ નથી, આ કોલેજ છે, એટલે એવરીથિંગ ઇઝ હેન્ડલ્ડ બાય યુનિવર્સિટી. હા, કંઈ લોકલ સિલેબસ બનાવ્યો કે લોકલ તમે એક્ઝામ લીધી એવી સિસ્ટમ નથી. બધું યુનિવર્સિટી લેવલે જ થાય છે, જસ્ટ લાઈક અધર સબ્જેક્ટ્સ. તમે કેમ બોર્ડની એક્ઝામ આપી તો મેથ્સની આપી, એક અકાઉન્ટની આપી કે ઇકોની આપી, હા, પણ કમ્પ્યુટરની ધારો કે સ્કૂલ જ લેતી હોય, અહીંયા એવી સિસ્ટમ નથી. ઓકે, જેમ તમે બાકી બધા પેપર આપશો ઇન ધ સેમ વે તમારે કમ્પ્યુટરનું પેપર પણ આપવાનું થશે. યસ, આઈ હેવ બીન વર્કિંગ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર લાસ્ટ 20 યર્સ, અને છેલ્લા 13 વર્ષથી હું આ જ સબ્જેક્ટ ભણાવું છું. ઓકે, આઈ એમ સેટિંગ ધ પેપર્સ ઓફ ધીસ સબ્જેક્ટ, આઈ એમ ચેકિંગ ધ પેપર્સ ઓફ ધીસ સબ્જેક્ટ, બધું જ કરું છું યુનિવર્સિટી લેવલે. એટલે એ તમને થશે બેનિફિટ કે આઈ વિલ ગાઈડ યુ પ્રોપરલી. હા, તમને વ્યવસ્થિત હાઉ ટુ રાઇટ ધ પેપર, વોટ વિલ બી ધ ક્વેશ્ચન્સ, એ બધું જ પ્રોપર ગાઈડન્સ વિલ બી પ્રોવાઈડેડ ટુ યુ. એમાં તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે. પણ કારણ કે કમ્પ્યુટરનો સબ્જેક્ટ છે એટલે લાઇટલી લઈ લીધો. હા, અને ઠીક છે, એ તો ક્યાંય કન્સિડર નહીં થાય એટલે આપણે રાખી લઈએ, એવું માનવાની જરૂર નથી. સેકન્ડ થિંગ, કે ઇફ યુ ઓપ્ટ ધીસ સબ્જેક્ટ ઇન ફર્સ્ટ સેમેસ્ટર, દેન ઇન સેકન્ડ સેમેસ્ટર યુ હેવ ટુ કન્ટિન્યુ વિથ ધીસ સબ્જેક્ટ ઓનલી. ઓકે, ફર્સ્ટ સેમમાં રાખો, પછી સેકન્ડ સેમમાં તમે ચેન્જ નથી કરી શકતા. બરાબર, ફર્સ્ટમાં રાખ્યો એ જ સેકન્ડમાં રાખવાનો આવશે. એન્ડ ધીસ સબ્જેક્ટ ઇઝ ઓનલી ફોર 1 યર, એક વર્ષ. એટલે તમારું જે FY છે એના 2 સેમેસ્ટર, સેમેસ્ટર 1 એન્ડ સેમેસ્ટર 2, આ 2 સેમેસ્ટર પૂરતું જ છે. આફ્ટર દેટ ફ્રોમ ધ 3rd સેમેસ્ટર તમારે લોકોને આ સબ્જેક્ટ નીકળી જ જાય છે. નીકળી જાય છે ઇન ધ સેન્સ કે આ જે ઓપ્શન છે ને DSE 2 એ જ નથી, પછી તમારે 8ની બદલે 7 સબ્જેક્ટ થઈ જાય છે. હા, 7 સબ્જેક્ટ થઈ જશે. એટલે આફ્ટર દેટ યુ વિલ નોટ કન્ટિન્યુ વિથ ધીસ સબ્જેક્ટ. સો વોટ એવર યુ ચૂઝ, હા, ઇટ ડિપેન્ડ ઓન યોર ઇન્ટરેસ્ટ, યોર સોલ ઇન્ટરેસ્ટ. કોઈના કહેવાથી કે ફ્રેન્ડ રાખે છે એટલે મારે આ રાખી લીધું, એવું કરવાની જરૂર નથી. યુ હેવ ટુ ડિસાઇડ કે મને શેમાં ઇન્ટરેસ્ટ છે અથવા મને શું વધારે ફાવશે. એમ જોઈએ તો બંને થિયરી જ કહી શકાય, બંને થિયરી જ છે, FEP એન્ડ IT. હા, આમાં પણ IT માં થિયરી વધારે, પ્રોગ્રામિંગ પાર્ટ તો છે જ નહીં, બિલકુલ નથી, 0 લેવલ પ્રોગ્રામિંગ છે, ઓનલી થિયરી. પણ 30 માર્ક્સનું વર્ડ એક્સેલનું પ્રેક્ટિકલ આવે છે, એટલે 70 માર્ક્સની થિયરી, વી કેન સે 70 માર્ક્સ તમારે થિયરી આવશે અને 30 માર્ક્સ પ્રેક્ટિકલ, રાઈટ? એટલે આપણે કમ્પ્યુટરનો સબ્જેક્ટ રાખ્યો અને એમાં કંઈ કરવાની જરૂર નહીં ને એવું કાંઈ નહીં. વાંચવું પણ પડશે, ક્વેશ્ચન આન્સર પણ લખવા પડશે, એક્ઝામમાં પણ જસ્ટ લાઈક અધર સબ્જેક્ટ્સ. હા, જેમ તમે બીજા બધા સબ્જેક્ટની એક્ઝામ આપશો કે આપી છે અત્યાર સુધી બોર્ડમાં, ઇન ધ સેમ વે યુ હેવ ટુ રાઇટ પેપર્સ ઓફ ધીસ સબ્જેક્ટ. આનું નામ છે કમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ, પણ જનરલી ઇન અવર યુનિવર્સિટી અને કોલેજમાં નોર્મલી આપણે એમ બોલતા હોય છે કે IT રાખ્યું છે. હા, IT નો લેક્ચર છે કે FEP IT, જનરલી એમ જ બોલાતું હોય છે. એટલે મે બી એવું બને કે જે ગૂગલ ફોર્મ તમને આપવામાં આવે સેટરડે સુધીમાં, જે છે કોલેજ તમને ગૂગલ ફોર્મ પ્રોવાઈડ કરશે ફ્રોમ વિચ યુ હાવ ટુ સિલેક્ટ ધ સબ્જેક્ટ, એમાં કદાચ એવું લખેલું હોય FEP ઓર IT. તો જો તમારે કમ્પ્યુટર રાખવાનું હોય દેન યુ હાવ ટુ સિલેક્ટ IT, એમાં કદાચ આવું નહીં લખેલું હોય કમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ. પણ વોટ એવર ઇઝ રિટન, તમારે આમાં 2 FEPની સામે જે ઓપ્શન આવશે એમાં આ સબ્જેક્ટ છે IT નો. ઓકે, વિચ કન્સિસ્ટ ઓફ થિયરી ઓફ ફંડામેન્ટલ એન્ડ સમ પ્રેક્ટિકલ પોર્શન, વર્ડ એક્સેલ પણ આખું નથી, જસ્ટ ઇન્ટ્રોડક્શન જ છે. બટ યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ દેટ, એ જે કાંઈ પણ છે, જેટલું છે એ બધું જ તમને વેનએવર યુ કમ ટુ કોલેજ, અને ધારો કે નથી આવતા, વી ડોન્ટ નો કે સિચ્યુએશન શું છે અને શું થશે ઇન ફ્યુચર. હા, જે રીતે કેસીસ વધતા જાય છે એ રીતે વી કેન નોટ પ્રેડિક્ટ એનીથિંગ. આપણે કાંઈ વિચારી ન શકીએ કે હવે 1 મહિના પછી શું હશે કે 2 મહિના પછી શું હશે,
वी हेव नो आइडिया એટલે ધેન ઓલ્સો ઇફ યુ આર અટેન્ડિંગ ઓનલાઈન લેક્ચર્સ ગર્લ્સ આઈ અસ્યોર યુ કે ઓનલાઈન લેક્ચરમાં પણ જેમ આપણે લાઈવ લેક્ચર્સ લઈએ છીએ ઇન ધ સેમ વે તમને લોકોને સ્લાઇડ થ્રુ ભણાવવામાં આવશે અને જો પ્રેક્ટિકલ હશે તો એ પણ સ્ક્રીન શેર કરી અને પ્રેક્ટિકલ જો ભણાવવાનું થશે વર્ડ ઓર એક્સેલ એનું જે કંઈ પણ હોય મારી સાઈડથી ભણાવવાનું ફંક્શન્સ એન્ડ ઓલ એના જે ટૂલ્સ છે જે કંઈ પણ છે દેટ વિલ બી properly taught by me. I assure you that. Okay. Now, if you have still any confusion, then you can discuss with your friends. You can make call on the college's phone number. Landline ma pan phone kari shako cho. Mobile ma pan phone kari shako cho. Otherwise, bau ane etlu badu tension ke stress levani jaru na di ke shu karu. Karan ke aa subject ek varsh mate j che. પછી આગળ નથી તમે એફઈપી કરો છો ઓપ્ટ ઓર આઈટી કરો છો દેટ વિલ નોટ મેક મેજર ડિફરન્સ હા બહુ મેજર ડિફરન્સ નહીં આવે પણ જે લોકોને એમબીએ કરવું છે કે મેનેજમેન્ટમાં કે એમાં ઇન્ટરેસ્ટ છે ને ધોઝ કેન ઓપ્ટ એફઈપી એને કમ્પ્યુટર ન રાખવું જોઈએ એફઈપી રાખે તો ક્યાંક આગળ એ લોકોને ટીવાયમાં કે એમ યુઝફુલ થાય અધરવાઇઝ ઇટ ઇઝ ઓકે ઇફ યુ ઓપ્ટ આઈટી ઓર FEP. Fine. Guys, it was my first introductory lecture. I have just given glimpse about the subject, overall idea. Now, in the next lecture, I shall explain you the structure of the subject as well as the contents. What are the contents? Akhe syllabus je che. We shall discuss the syllabus in detail in the next lecture so that after attending to introductory lectures you can decide પછી તમે Google form કે જે કંઈ પણ આવે તમારે સિલેક્શન કરવાનું તમે આરામથી સિલેક્ટ કરી શકો આ તમને જસ્ટ ગાઈડન્સ પ્રોવાઈડ કરવા માટે છે લેક્ચર્સ કે તમારે આ સબ્જેક્ટમાં આવું આવે છે તમારે સિલેક્ટ કરવું હોય તો તમે કરી શકો છો ફાઇન આઈ હોપ યુ વિલ હેવ નો કન્ફ્યુઝન ક્લિયર થઈ ગઈ હશે મારી આટલી વાત ઉપરથી તમને લોકોને આઈડિયા કે તમારે શું કરવું ફાઇન It was nice talking to you girls. પાછા મળતા જ રહેશું તમે જો આ સબ્જેક્ટ રાખશો તો કન્ટિન્યુઅસલી એક વસ્તુ એ છે કે યુ કેન જસ્ટ હિયર માય વોઇસ તમને બધા લેક્ચર્સમાં આવી રીતે થશે દેખાશે નહીં પણ વોઇસ તમે સાંભળી શકશો અને પ્રોપર એક્સપ્લેનેશન તમે સમજી શકશો ઓકે ઇટ્સ ઇનફ ફોર ટુડે થેન્ક યુ ઓલ ટેક કેર Goodbye.